નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ભૂગોળ કરંટ અફેર્સમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જોઈએ 4 ઓક્ટોબર 2021ના રોજના અતિ મહત્વના પ્રશ્નો. તેમાં આપણે ચર્ચા કરીએ તે પહેલાં ગઈકાલ જે ક્વેશ્ચન પૂછ્યા હતા શનિવારના, તેના રાઇટ આન્સર કયા છે તે આપણે જોઈએ. ભારત કેટલા દેશો સાથે જમીનની સરહદ ધરાવે છે? ભારત કેટલા દેશો એવા છે કે જેની સાથે જમીનની સરહદ ધરાવે છે? આપણો આન્સર થશે કુલ 7 એવા દેશો છે. હવે આ 7 દેશો પૈકી કયા કયા દેશ છે? તો એ 7 દેશોમાં છે, એક તો પાકિસ્તાન, ચીન, નેપાળ, ભૂતાન, બાંગ્લાદેશ, મ્યાનમાર અને અફઘાનિસ્તાન. અમુક મિત્રોએ ચીનને બાકાત કરી દીધું છે અને શ્રીલંકા લખી દીધું છે. કઈ વાંધો નહીં, ટ્રાય કરીએ. ટ્રાય કરતા ધીમે ધીમે આપણું નોલેજ વધતું જશે. કઈ વાંધો નહીં, આગળ વધીએ. પ્રમાણભૂત સમયરેખા કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે? પ્રમાણભૂત સમયરેખા છે એ કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે? જો અહીંયા કન્સેપ્ટ ક્લિયર કરો કે પ્રમાણભૂત સમયરેખા છે, આપણે પ્રમાણભૂત સમયરેખા એટલે કે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ, જે આપણે ભારતનો પ્રમાણસર સમય કહીએ તો ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ આપણો કયો ટાઈમ છે? તો ગ્રીનિચ કરતાં આપણો ટાઈમ છે 5.5 કલાક પ્લસ છે. એટલે આપણે કોઈ પણ જગ્યા આપણે જોશું તો શું લખ્યું છે, 5:30 પ્લસ હશે. તો આ એક રેખા પસાર થાય છે, એ પ્રમાણસર સમયરેખા, એ કુલ 5 રાજ્યોમાંથી પસાર થાય છે. કયા કયા 5 રાજ્યો છે? ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, ઓરિછા અને છત્તીસગઢ, આ 5 રાજ્યો છે. ભારતનો આકાર કેવો છે? તો ભારતનો આકાર ચતુષ્કોણ જેવો ભારતનો આકાર છે. ભારતના કેટલા રાજ્યોમાંથી કર્કવૃત પસાર થાય છે? કર્કવૃત પસાર થાય છે ભારતના કયા કયા રાજ્યોમાંથી? તો ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને ત્રિપુરા. તો આ રાજ્યો છે, 8 રાજ્યો કે જેમાંથી કર્કવૃત પસાર થાય છે. જ્યારે 5મો ક્વેશ્ચન હતો ત્રિપુરા, ત્રિપુરા એ બાંગ્લાદેશ 3 દિશાઓથી ઘેરાયેલું છે, 3 બાજુથી ઘેરાયેલું છે, એટલે આપણે એને નામ કહીએ છીએ ત્રિપુરા. તો ભારતનું ત્રિપુરા અને બાંગ્લાદેશ એની જે સીમા છે એ સીમાને કહેવાય છે શૂન્ય રેખા, શૂન્ય રેખા તરીકે આપણે ઓળખીએ છીએ. તો આ હતા આપણા 5 રાઈટ આન્સર. જોઈએ હવે આજના વિનર કોણ છે, સૌથી ઝડપથી આન્સર કોણે આપ્યા છે. તો છે કલ્પેશ ડામોર મહીસાગરથી, ખૂબ ખૂબ અભિનંદન કલ્પેશ. ત્યારબાદના વિનર બન્યા છે પૂજા મકવાણા કલોલ ગાંધીનગરથી, ખૂબ ખૂબ અભિનંદન. અને નરેન્દ્ર ભટ્ટ ભાવનગરથી, ખૂબ ખૂબ અભિનંદન. ચલો હવે જોઈએ આજના કરંટ અફેર્સના પ્રશ્નોની ચર્ચા કરીએ. દેશમાં સૌ પ્રથમ ડ્રોનથી નેનો યુરિયા દવા છંટકાવ કરવાના પ્રયોગનું વ્યવહારિક પરીક્ષણ ગુજરાતના કયા જિલ્લા ખાતે કરવામાં આવ્યું? ગુજરાતના કયા જિલ્લા ખાતે આપણું જે નેનો યુરિયા ખાતર છે એ ડ્રોનના માધ્યમથી છંટકાવ કરવાનો એક પ્રાયોગિક એક વ્યવહારિક પરીક્ષણ કરવામાં આવ્યું, કયા જિલ્લા ખાતેથી કરવામાં આવ્યું છે? તો આપણો આન્સર હશે ભાવનગર ખાતેથી કરવામાં આવ્યું છે. કેન્દ્રીય રસાયણ અને ખાતર તેમજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી એવા આપણા ગુજરાત રાજ્યના સાંસદ એવા મનસુખભાઈ માંડવિયા, તેમની ઉપસ્થિતિમાં દેશમાં સૌ પ્રથમ ડ્રોનથી નેનો યુરિયા દવા છંટકાવ કરવા માટેનું જે પરીક્ષણ કરવામાં આવ્યું એ આપણા ભાવનગર જિલ્લા ખાતે કરવામાં આવ્યું. ભાવનગરમાં પણ પર્ટિક્યુલર કઈ જગ્યા પર કરવામાં આવ્યું? તો ભાવનગર જિલ્લાનું પાલિતાણા તાલુકો છે, એ પાલિતાણા તાલુકાનું વાળુકડ ગામ છે, ત્યાં સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે આનું આયોજન કરવામાં આવ્યું હતું. એટલે કે નેનો યુરિયા છે એને વિકસાવવામાં કઈ કંપની સહયોગ આપેલો છે, કઈ કંપની દ્વારા બનાવેલું છે? ઇફકો કંપની. ઇફકોનું પૂરું નામ શું થાય છે? ઇન્ડિયન ફાર્મર ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ. કે જો આપણે બીજી રીતે જોવા જોઈએ તો ભારત એ નેનો યુરિયાનું વ્યાપારિક રીતે ઉત્પાદન કરનાર વિશ્વનો પ્રથમ દેશ છે. અને કોને બનાવ્યું છે? ઇફકો. ઇફકોનું એનું મુખ્ય મથક ક્યાં આવ્યું છે? નવી દિલ્હી ખાતે. એના સ્થાપના ક્યારે થયેલી? ઇફકોની સ્થાપના 1967માં ઇફકોની સ્થાપના થયેલી છે. આ ડ્રોનનો ઉપયોગ કરવા માટે અંદાજે રૂપિયા 5 લાખનો ખર્ચ થાય છે. ડ્રોનનો ઉપયોગ માટે અલગ અલગ વિસ્તારમાં, જે પણ આપણો વિસ્તાર છે એવા દેશના દરેક ગામમાં એક યુવાન તૈયાર કરવામાં આવશે. તેને 50,000 રૂપિયાથી લઈ 1 લાખનું રોકાણ કરશે અને બાકીનો જે ખર્ચ હશે એ બાકીનો ખર્ચ એ જે તે કંપની મારફતે સરકાર દ્વારા એને અપાય તે માટેની એક આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે. તાજેતરમાં કોણે ગાંધી જયંતિના રોજ જળ જીવન મિશન એપ અને રાષ્ટ્રીય જળ જીવન કોષની શરૂઆત કરી? અહીંયા એપ અને કોષની શરૂઆત કરી છે ગાંધી જયંતિ એટલે કે 2 ઓક્ટોબરના રોજ જળ જીવન મિશન એપ અને રાષ્ટ્રીય જળ જીવન કોષની શરૂઆત કરી છે. તો આપણા નરેન્દ્રભાઈ મોદી એમની શરૂઆત કરી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 2 ઓક્ટોબર એટલે કે ગાંધી જયંતિના રોજ
જલજીવન મિશન એપ અને રાષ્ટ્રીય જલજીવન કોષ એને લોન્ચ કર્યું છે. ઉપરાંત વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા જલજીવન મિશન પર ગ્રામ પંચાયતો અને જળ સમિતિઓ એટલે કે ગ્રામ પાણી અને સ્વચ્છતા સમિતિઓ તેની સાથે પણ વાતચીત કરી હતી. આપણા વાત કરીએ તો આપણા બનાસકાંઠાનું પીપળી ગામ છે, બનાસકાંઠાનું પીપળી ગામ એમના એમાં લોકો સાથે આપણે નરેન્દ્રભાઈ મોદીએ સંવાદ કર્યો. અને પીપળી ગામમાં એક ખાસિયત એ છે કે પીપળી ગામના દરેક ઘરમાં નળથી પાણી આપવામાં આવે છે. નળ સે જળ આ પરિપૂર્ણ કરનાર પીપળી ગામ, એમાં એક પણ ગટર ખુલ્લી નથી. આ પણ યાદ રાખજો, કારણ કે નરેન્દ્રભાઈ મોદીએ સરસ મજાનો એક સંવાદ કર્યો હતો ગાંધી જયંતિ 2 ઓક્ટોબરના દિવસે. બનાસકાંઠાના પીપળી ગામ છે એ બનાસકાંઠાના પીપળી ગામના લોકો સાથે આપણા વડાપ્રધાને સંવાદ કર્યો હતો. જલજીવન મિશન એપ વિશે વાત કરીએ તો લોકોમાં જાગૃતતા વધારવા અને મિશન હેઠળ યોજનાઓની વધુ પારદર્શિતા અને જવાબદારી માટે જલજીવન મિશન એપની શરૂઆત કરી છે. જ્યારે રાષ્ટ્રીય જળજીવન કોષની વાત કરીએ તો રાષ્ટ્રીય જળજીવન કોષ એમાં કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ સંસ્થા હોય, કોર્પોરેટર હોય, કોઈ પરોપકારી એટલે કે કોઈ એવી વ્યક્તિ હોય કે બીજાને મદદ કરનાર, સેવા કરનાર એવા વ્યક્તિ હોય, એ ચાહે ભારતમાં હોય કે વિદેશમાં હોય, એ દરેક ગ્રામીણ ઘર, શાળા, આંગણવાડી કેન્દ્ર હોય, આશ્રમ શાળા હોય, અન્ય કોઈ જાહેર સંસ્થાઓ હોય, તો આવી સંસ્થાઓ એના નળના પાણીનું જોડાણ પૂરું કરવા માટે એમને યોગદાન આપી શકે તે માટે થઈને આ એક સરસ મજાની એક કોષ શરૂ કરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય જળ જીવન કોષ પણ શરૂ કરવામાં આવ્યો છે. ત્યાર પછી જળ સમિતિઓ, તો જળ સમિતિઓ ગામની પાણી પુરવઠા પ્રણાલીઓના આયોજન, એનું અમલીકરણ અને સંચાલન અને જાળવણી એટલે કે મેન્ટેનન્સ પણ કરવું પડશે, મેનેજમેન્ટ પણ કરવું પડશે, ઇમ્પ્લિમેન્ટેશન કરવું પડશે, પ્લાનિંગ કરવું પડશે, તો દરેક માટે જળ સમિતિઓ મુખ્ય ભૂમિકા ભજવે છે. ચલો તમારે કમેન્ટમાં આન્સર કરવાનો છે કે ગ્રામ પંચાયતમાં કઈ કઈ સમિતિઓ બનાવવી ફરજિયાત છે, કઈ કઈ સમિતિઓ બનાવવી ફરજિયાત છે તમારે કમેન્ટમાં લખવાનું છે. તો આ બધું આયોજન તો થશે, અમલીકરણ પણ થશે, તો એનાથી ફાયદો શું થશે આ જળ સમિતિઓથી? તો દરેક ઘરમાં નિયમિત રીતે અને લાંબા સમય સુધી પીવાનું શુદ્ધ પાણી મળી રહે અને એ પણ નળ દ્વારા, તો આવી વ્યવસ્થા કરવામાં આવશે. 6 લાખથી વધુ ગામોમાં 3.5 લાખ જેટલા ગામોમાં જળ સમિતિઓની રચના કરવામાં આવી છે. 7 લાખથી પણ વધુ મહિલાઓને ફિલ્ડ ટેસ્ટ કિટનો ઉપયોગ કરીને પાણીની ગુણવત્તા ચકાસવા માટે પણ તાલીમ આપવામાં આવી છે, જેથી કરીને ચેક કરી શકે પાણીની ગુણવત્તા કેટલી છે. તો આ બધી વસ્તુ મહિલાઓને સમજાવવામાં આવી છે. કેમ મહિલાઓને સમજાવવામાં આવી? આપણે સારી રીતે સમજીએ છીએ કે પાણી એ ખાસ કરીને જો એના પર અલર્ટ હોય તો મહિલાઓ હોય છે. જળજીવન મિશનની વાત કરીએ તો જળજીવન મિશનની શરૂઆત સમયે માત્ર 3.23 કરોડ એટલે કે લગભગ 17% ગ્રામીણ ઘરોમાં નળ દ્વારા પાણી પુરવઠો અપાતો હતો. આ મિશનની શરૂઆત ક્યારે થઈ? જળજીવન મિશનની શરૂઆત કરવામાં આવી હતી વર્ષ 2019માં 15 ઓગસ્ટ 2019માં આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એક એવું જાહેરાત કરી કે દરેક ઘરમાં સ્વચ્છ પીવાનું પાણી મળી રહે એટલે કે નળ દ્વારા પીવાનું શુદ્ધ પાણી મળી રહે એના માટે જળજીવન મિશનની શરૂઆત કરી હતી. છેલ્લા 2 વર્ષમાં 5 કરોડથી વધુ ઘરોમાં નળના પાણીના જોડાણો આપવામાં આવ્યા છે. હાલમાં 8.26 કરોડ એટલે કે ઓલમોસ્ટ 43% ગ્રામીણ ઘરોમાં તેમના ઘરમાં નળથી પાણીનો પુરવઠો આપવામાં આવી રહ્યો છે. 78 જિલ્લાઓ, 58,000 ગ્રામ પંચાયતો અને 1.16 લાખ ગામોમાં દરેક ઘરમાં નળનો પાણીનો પુરવઠો મળી રહ્યો છે, જે શુદ્ધ પીવાનું પાણી નળ દ્વારા આપવામાં આવી રહ્યું છે એટલે કે નળ સે જળ. તાજેતરમાં જાહેર થયેલ ડિજિટલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ 2021માં ભારત કેટલામાં ક્રમે રહ્યો? ભારતનો ક્રમ પૂછવામાં આવ્યો છે, જે એક ઇન્ડેક્સ રજૂ થયો, ડિજિટલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ 2021, ભારતનો ક્રમ છે 59મો ક્રમ. ડિજિટલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ 2021 વિશે વાત કરીએ તો સાયબર સિક્યુરિટી કંપની સર્ફશાર્ક એમના દ્વારા આ એક રિપોર્ટ તૈયાર કર્યો છે, જેનું છે ડિજિટલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ 2021, જેની આ ત્રીજી આવૃત્તિમાં ભારતે 110 દેશો પાર્ટિસિપેટ કર્યા હતા, એમાંથી ભારતનો ક્રમ છે 59મો ક્રમ. જો કે વર્ષ 2020માં ભારતનો ક્રમ હતો 57મો ક્રમ. સતત વાત કરીએ તો ડેનમાર્ક કે જેવો આ બીજી વખત ટોપ રેન્ક પર રહ્યા છે. ટોપ 3 દેશો જોઈએ તો ટોચના 3 દેશો કયા કયા છે? તો પ્રથમ ક્રમે છે ડેનમાર્ક, બીજા ક્રમે છે દક્ષિણ કોરિયા અને ત્રીજા ક્રમે છે ફિનલેન્ડ. જ્યારે સૌથી છેલ્લા ક્રમે છે યુથોપિયા, 110મા ક્રમે છે, એટલે લાસ્ટમાં 110મો ક્રમ. 109મા ક્રમે છે કેમરૂન અને 108મા ક્રમે છે કંબોડિયા. ઇન શોર્ટ આપણો ક્રમ કેટલામો છે? તો આપણે યાદ રાખવાનું કે ભારતનો ક્રમ છે 59. આ સૂચકાંકમાં ભારત
એશિયન દેશોમાં 70મા સ્થાને. જો હવે ઓલ ઓવર જોવા જઈએ તો 59મો ક્રમ છે, પરંતુ એશિયાઈ દેશોમાં વાત કરીએ તો એશિયાઈ દેશોમાં ભારતનો ક્રમ 70મો છે. તો આપણે એવું કહી શકીએ કે ભારતનો ક્રમ ઘણો બધો સારો આપણે કહી શકીએ. તો આ રિપોર્ટ જે રજૂ કરવામાં આવે છે એમાં મૂળ 5 સિદ્ધાંતો આપવામાં આવે છે. એ 5 સિદ્ધાંતો કયા છે? તો ઇન્ટરનેટની ગુણવત્તા છે, ઇન્ટરનેટની અફોર્ડેબિલિટી, એ બાદ ઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઈ સિક્યુરિટી અને ઈ ગવર્નન્સ. આવા મુખ્ય 5 મૂળભૂત સિદ્ધાંતો છે, એને ધ્યાને લઈ અને ઇન્ડેક્સ આપવામાં આવે છે. શાર્ક સર્ફ નામની કંપની છે, એની સ્થાપના વર્ષ 2018માં કરવામાં આવી હતી. તાજેતરમાં કયા રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિશ્વના સૌથી મોટા રાષ્ટ્રધ્વજનું અનાવરણ કરવામાં રાષ્ટ્રધ્વજ સૌથી મોટા રાષ્ટ્રધ્વજનું અનાવરણ કરવામાં આવ્યું છે? ક્યાં કરવામાં આવ્યું છે? તો આપણો સ્થળ છે લદ્દાખ. ચલો રાષ્ટ્રધ્વજની વાત કરીએ તો રાષ્ટ્રધ્વજ, જ્યારે પણ રાષ્ટ્રધ્વજની વાત કરીએ તો ભારતીય રાષ્ટ્રધ્વજ નિયમાવલી છે, તો એ અનુસાર એ રાષ્ટ્રધ્વજ ખાદી અથવા હાથથી કાંતેલ કાપડનો બનેલો હોવો જોઈએ, એ આપણે જાણીએ છીએ. એના કરતાં પણ વધારે સારી રીતે એ સમજીએ છીએ કે જે રાષ્ટ્રધ્વજ છે એનું પ્રમાણ કેટલું હોય છે. તમારે કમેન્ટમાં લખવાનું છે. હું અહીંયા એક્ઝેક્ટ રાષ્ટ્રધ્વજ નથી બનાવી રહ્યો, એટલે હું તમને માત્ર એક પ્રતિકૃતિ બનાવી રહ્યો છું, સ્કેલમાં નથી. તમારે સ્કેલ આપવાનો છે કે લંબાઈ પહોળાઈનું માપ કેટલું હોય છે. શું લંબાઈ પહોળાઈનું માપ કોઈ પર્ટિક્યુલર માપ છે કે કોઈ માપ નથી હોતું? અગર છે તો કયું છે એ તમારે કમેન્ટમાં લખવાનું છે. લદ્દાખના ફાયર એન્ડ ફ્યુરી કોરના પ્રાંગણમાં લદ્દાખના ઉપરાજ્યપાલ આર કે માથુરે વિશ્વના સૌથી મોટા રાષ્ટ્રધ્વજનું અનાવરણ કર્યું છે. આપણે મહાત્મા ગાંધી એમની 152મી જન્મ જયંતી અને આઝાદીના 75 વર્ષ પૂરા થયા આ પ્રસંગે આઝાદીના અમૃત મહોત્સવ આ અવસરે રાષ્ટ્રધ્વજનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ જે રાષ્ટ્રધ્વજ બનાવવામાં આવ્યો છે કોના દ્વારા બનાવવામાં આવ્યો છે? તો મુંબઈના ખાદી ડાયર્સ એન્ડ પ્રિન્ટર્સે આ ઝંડો, આપણો જે રાષ્ટ્રધ્વજ છે, એને તૈયાર કર્યો છે. આ ઝંડાનું વજન 1000 કિલોગ્રામ છે અને તેની લંબાઈ 225 ફૂટ અને પહોળાઈ 150 ફૂટ રહેલી છે. વળી સેનાની જે 57મી રેજિમેન્ટ છે, 57મી એન્જિનિયર રેજિમેન્ટ, એમણે ધ્વજ ખાતે આ લેહ ખાતે આ ધ્વજને સ્થાપિત કર્યો છે. સ્વીડનનો વૈકલ્પિક નોબેલ પુરસ્કાર ગણાય તેવું રાઇટ લાઇવલીહુડ અવોર્ડ કયા ભારતીય સંસ્થાએ જીત્યો? કઈ ભારતીય સંસ્થા છે કે તેમણે આ અવોર્ડ જીત્યો છે? આપણી ભારતની સંસ્થા છે લાઇફ નામની એક સંસ્થા, એમણે આ અવોર્ડ જીત્યો છે. તાજેતરમાં ભારતના નવી દિલ્હી ખાતે આવેલી પર્યાવરણીય સંગઠન લીગલ ઇનિશિયેટિવ ફોર ફોરેસ્ટ એન્ડ એન્વાયરમેન્ટ, એટલે જેને આપણે શોર્ટમાં લાઇફ કહીએ છીએ, એમણે વર્ષ 2021નો રાઇટ લાઇવલીહુડ અવોર્ડ જીત્યો છે. રાઇટ લાઇવલીહુડ અવોર્ડ એ જીત્યો છે. આ જે અવોર્ડ છે એ પૂરો આ અવોર્ડ એ સ્વીડિશ રાઇટ લાઇવલીહુડ ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવતા સ્વીડિશ વૈકલ્પિક નોબેલ પ્રાઇઝ તરીકે ઓળખવામાં આવે છે. એટલે સ્વીડિશનો આ એક નોબેલનો વૈકલ્પિક છે, નોબેલ જેટલો જ મહત્વનો છે એવું કહી શકાય. હવે જે સંસ્થા છે લાઇફ એટલે કે લીગલ ઇનિશિયેટિવ ફોર ફોરેસ્ટ એન્ડ એન્વાયરમેન્ટ, એની સ્થાપના ક્યારે થઈ હતી? તો એની સ્થાપના થઈ હતી વર્ષ 2005માં ઋત્વિક દત્તા અને રાહુલ ચૌધરી એમણે એની સ્થાપના કરી હતી. હવે કુલ 4 વ્યક્તિઓ અને સંસ્થાઓને મળ્યો છે, એક સંસ્થાને મળ્યો છે અને 3 વ્યક્તિને મળ્યો છે. જે 3 સંસ્થાઓ વ્યક્તિઓ છે તે આપણે જોઈએ તો કોણ છે? 3 જે અન્ય પુરસ્કારો છે તે ફેડા હ્યુસન, માર્થા વેન્ડો અને વ્લાદિમીર સ્લિવ્યક, આ 3 વ્યક્તિઓ છે અને એક આપણી લાઈફ સંસ્થા. કુલ 4 વ્યક્તિ અથવા સંસ્થાને મળ્યો છે. રાઇટ લાઇવલીહુડ અવોર્ડ વિશે વાત કરીએ તો તેના સ્થાપક કોણ છે? જેકોબ વોન યુક્સ, અને તેની સ્થાપના 1980માં કરવામાં આવી હતી. વિદ્યાર્થી મિત્રો, આપણે બુકબર્ડ નોલેજ ટેસ્ટ જે રમી રહ્યા છે તેમાં તમે સરસ મજાના આન્સર આપી રહ્યા છો, તો તૈયાર થઈ જાઓ આજના પ્રશ્ન માટે. તો આ રહ્યા તમારા માટેના પ્રશ્ન. ભરૂચ દરિયાઈ મથક બન્યું તે પહેલા તેને કયા ગામ તરીકે ઓળખવામાં આવતું હતું? ગુજરાતનો કયો જિલ્લો સૌથી લાંબો દરિયા કિનારો ધરાવે છે? નળ સરોવરનું ક્ષેત્રફળ કેટલા ચોરસ કિલોમીટર છે? સૌરાષ્ટ્રની કુંવારિકા નદીઓના નામ જણાવો. તળ ગુજરાતમાં કુલ કેટલી નદીઓ આવેલી છે? તો આ 5 પ્રશ્નોનો રાઇટ આન્સર કયા છે તમારે વોટ્સઅપ પર મેસેજ કરવાનો છે. વોટ્સઅપ નંબર છે 7575878603 પર. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા આપણા આજરોજના અતિ મહત્વના પ્રશ્નો, તેના વિશે આપણે ચર્ચા કરી. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક યુ સો મચ.